किसान साथियों नमस्कार। एग्रीकल्चर विथ अतुल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। खेडूत मित्रों, आपने जारे सारू उत्पादन लेवू छे तो एनो जे मुख्य पायो छे सेंद्रिय तत्वो। तो आ जे सेंद्रिय तत्वो छे ए जमीनना पायानी अंदर मुख्य एनो रोल रहेलो छे। जेम आपणे इमारत गमे एटली ऊंची करवी होय तो एनो जे पायो छे ई एटलो ज ऊંડો અને મજબૂત બનાવવો જોઈએ। તો એ જ રીતના ખેતીની અંદર સારું એવું આપણે જ્યારે ઉત્પાદન લેવું છે અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવું હોય તો એનો જે મુખ્ય પાયો છે જમીનની અંદર આવા જે ઓર્ગેનિક મેટર વાળા જે સેન્દ્રિય તત્વો છે એ આપવા જોઈએ અને એની જે રિચનેસ છે તંદુરસ્તી છે જમીનની એ જળવાવી જોઈએ। તો આજે આપણી સાથે છે ડોક્ટર વિશાલભાઈ કોઠારી। તો એમને આપણે પૂછીએ કે જે આવા સેન્દ્રિય તત્વો છે એને કમ્પોસ્ટ કરવા માટે જે અમે ચાની ભૂકી હોય એ ટાઈપનો હાવ ભરભરું એને કમ્પોસ્ટ કરવું હોય તો એના માટે ખેડૂત મિત્રો ઘણી બધી ભૂલ કરતા હોય છે। તો આજે અમારા જે ખેડૂત મિત્રો છે એમને આપ ખાસ જણાવો કે આવા જે સેન્દ્રિય તત્વો છે એને કમ્પોસ્ટ કરવા માટે કઈ ટેકનિક અમારે અપનાવવી જોઈએ। નમસ્તે ખેડૂત ભાઈઓ, હવે આપણે અતુલભાઈની પ્રશ્ન પ્રમાણે આપણે વાત કરીએ તો દરેક ખેતરે જાવ તમને ઉકેડો તો જોવા મળશે જ। માણસો ખેડૂત દરેક શેઢે નાખી દે છે, એને પ્રોપર પ્રોસેસ કરતા નથી, એને કારણે ઘણીવાર કાચું છાણ આપણે નાખી દે છે, એના કારણે અતુલભાઈ અત્યારે મુંડાના પ્રશ્ન વધી રહ્યા છે। એટલે અને પછી અત્યારે વેચાતું આપણે મુંડા મારવાની દવા લેવી પડે અને બીજા ઘણા પ્રશ્નો થાય છે। તો એક આ એક સમજ્યો કે સમજી લ્યો કે આ એક ઇન્સેક્ટનો ખોરાક જ છે, બરોબર, પણ સાથે સાથે આ જમીનને દરેક તત્વો પૂરા પાડવા તથા સૂક્ષ્મજીવોના ખોરાક તરીકે પણ આ જ છે। હવે જમીનની અંદર તમે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ આ બધા તત્વો તમે બહારેથી વેચાતા લઈને તમે નાખી શકો છો, પણ જ્યારે કાર્બન કન્ટેન્ટ તમારે નાખવું છે તો આ એનો એકમાત્ર સોર્સ છે। બજારમાં કાર્બનના નામે ઘણું વેચાતું હશે, બરોબર, પરંતુ કાર્બન એ કાં તો કોઈ બી તમારા પાકનો છોડ જમીનની અંદર વિસ્થાપિત કરે ફોટોસિન્થેસિસથી રૂટ દ્વારા રિલીઝ કરે, અથવા તમે આ ઓર્ગેનિક કન્ટેન્ટ જે કે એગ્રીકલ્ચરનો વેસ્ટ હોય એ પાછું નાખ્યું હોય એ જ કાર્બન જમીનને મળે છે અને એ કાર્બન ખાય અને બેક્ટેરિયાની સંખ્યા વધે છે। હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે સારું કમ્પોસ્ટ તૈયાર કરવું હોય અતુલભાઈ તો આ જે ઢગલો છે એ બે રીતના કમ્પોસ્ટ થાય, એક તો એક એને હવાથી રહિત અંદર બનાવી દેવામાં આવે એટલે કે એનએરોબિક કન્ડિશન, તો એનએરોબિક બેક્ટેરિયા હોય છે ને એ એન્ઝાઇમ સિક્રીશનની ક્ષમતા જાજી હોય છે એટલે ઉત્સેચકો એ છોડે, જેનેથી આ જે ખાતર છે તમે જો ઉપર ડિગ્રેડ થયું નથી પણ અંદરની બાજુ તમે જાશો એમ એ ડિગ્રેડ થઈ ગયું છે અને અહીંયા તમે જો આ ફંગલ કોલોનાઇઝ થઈ છે, બરોબર, આ જે ફંગસ છે એ એક અમુક ઘણા તત્વો છોડે કે જેની અંદર સેલ્યુલરટિક એન્ઝાઇમ હોય છે એનાથી આ જે ભી લાકડું છે લિગ્નિન અને સેલ્યુલોઝનું ડિગ્રેડેશન થઈ અને કાર્બન કન્ટેન્ટ જમીનને મળી રહે એવું કરી દે છે અને આ જે ફંગસ છે ઘણી વખત શું થતું હોય કે આવી જે સફેદ કન્ટેન્ટ જોઈએ ને એટલે અમારા ખેડૂત મિત્રોને એવું લાગે કે આ સફેદ ફૂગ છે, ના 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 અતુલભાઈ, ફૂગની ઘણી બધી પ્રજાતિઓ હોય છે, આ એક ઓછી હવા અને વધુ લિગ્નિન ડિગ્રેડિંગ ફંગસ હોય છે અને બેસિડિયોમાયસિટ્સ કે બીજી ભાષામાં, બરોબર, અને આ જે ડીકમ્પોઝર અથવા તો તમે એવું કહી શકો કે આ જે ફંગસ છે એ ડિગ્રેડેશનનું કામ કરતી હોય છે અને આ સ્પોર જ્યારે એને આ ખોરાક તરીકે આમાંથી તત્વો છૂટા થઈ જાય એટલે આ ફંગસનું સાયકલ અહીંયા જ પૂરું થઈ જાય છે, ખેતરમાં ગયા પછી અહીંયાની જે પ્રજાતિ છે આને છોડેલા તત્વો ઉપર ઈ ગ્રો થાય છે, બરાબર, બરોબર, પછી આનો કોઈ રોલ રહેતો નથી એટલે આ પ્લાન્ટ બધી ફંગસ પ્લાન્ટ પેથોજેનિક નથી હોતી, બરાબર, ઘણી સારી ફંગસ હોય છે અને આ ફિલામેન્ટસ ફંગસનો મેઇન કામ એ હોય છે કે લિગ્નિન ડિગ્રેડેશન કરતું હોય અને તમે કોઈ બી ખાતર લઈ લો એમાં જે બી કચરો છે એ વેલું ડિગ્રેડ કરાવવા માટે લિગ્નિન ડિગ્રેડિંગ ફંગસનો ઉપયોગ થતો હોય છે એટલે એવી ફૂગ કે જે આ ડાળીને ખાઈ જાય અને તોડી નાખે, બરોબર, અને પાવડર કરી દે અને તમે કોઈ બી ખાતર છે એને તમે આમ સૂંઘો એટલે તમને ખ્યાલ આવી જાય એકદમ ડિગ્રેડ થઈ ગયું હોય તો ફૂગના એન્ઝાઇમની તમને સ્મેલ આવશે,
बराबर। बीजू એટલે એનો મતલબ એવો થયો કે બેક્ટેરિયા પૂરી તરત પૂરી મતલબ એકદમ કાર્યરત છે અને થોડું ટેમ્પરેચર વાતાવરણ કરતાં ઊંચું બતાવશે બરોબર, એટલે એને એનેથી એવું થાય છે કે તમારી ડિગ્રેડેશન પ્રોસેસ ચાલુ છે। હવે વાત રહી અને બેક્ટેરિયાની સંખ્યા અને ઝડપથી ડિગ્રેડ કરવા માટે ભીનું રાખવું પડે બરોબર, અને એનેરોબિક કન્ડિશન જનરેટ થાય એવું કરવું પડે, માથે માટી નાખો અથવા તો ઘણા ઘણા વિસ્તારમાં કાગળ પાથરી દે છે ઉપર, એટલે ઘણી ઘણી મેથડ છે, એટલે એ રીતના આને ડિગ્રેડ કરી શકાય છે બરાબર। બીજું હજી એક એ બી થઈ શકે, તમારે જો આમાં એક અલગ અલગ જાતની ઘણી પ્રજાતિ છે, જો અહીંયા કોલોનાઇઝ નથી થયું, અહીંયા થયું છે તો પ્રશ્ન થાય છે, તો ઘણા તૈયાર બેક્ટેરિયા પણ આવે છે ડિગ્રેડિંગ, એ માથે નાખે તો ઝડપથી ડિગ્રેડેશન શક્ય છે। ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ કે આજે અમારા ખેડૂતોને ખૂબ પ્રશ્નો રહેતા હોય છે કે અમારી પાસે આવો એગ્રીકલ્ચર વેસ્ટ નીકળતો હોય છે કે જમીનની અંદર એક પાક લઈ લીધો અને એનો જે વેસ્ટ છે તો એ બાળી ના નાખવો જોઈએ, પણ એને આવી રીતના પ્રોસેસ કરી અને ફરીથી જમીનનું જમીન ના આપીએ, જમીનને રિચાર્જ કરવી જોઈએ પાછી, એટલે એની આ રીતના એનો કાર્બન કન્ટેન્ટ અને એની જે રિચનેસ છે તંદુરસ્તી કહીએ એ જળવાતી હોય છે। તો ખેડૂત મિત્રો, આવા જ નવા વિડીયો આપને જો કોઈ માહિતીસભર જરૂર હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી લખો કે જેથી કરીને અમે નવા વિડીયો આપની પાસે લઈ આવીએ અને એક ખેડૂત આપણે જો આવી રીતના નવી નવી માહિતી લઈ અને આપણી ખેતીની અંદર એને જો ઇમ્પ્લિમેન્ટ કરશું એ રીતના આપણે ખેતી કરી